તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના 123 તાલુકા ખેડૂતોને 3300 કરોડની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે, કારણ કે બનાસકાંઠા જિલ્લાના એક પણ તાલુકાનો આ સહાય માટે સમાવેશ કરવામાં આવ્યો નથી. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા 4 વર્ષથી સતત ખેતીમાં નુકસાન કરી રહ્યા છે. ક્યારેક કુદરતી આફત તો ક્યારેક ખેત ઉત્પાદનોના ભાવ ના મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ છે. આ વર્ષે પણ વર્ષની શરૂઆત થતાં જ ખેડૂતોની તીડના કારણે મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું, અને ત્યારબાદ કમોસમી વરસાદ અને કોરોના વાયરસને લઈ સરકાર દ્વારા આપવામાં આવેલા લોકડાઉનને પગલે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. તો બીજી તરફ અત્યારે પણ બનાસકાંઠા જિલ્લાના વરસાદના લીધે અત્યારે ખેડૂતોમાં પાણી ભરાઈ જવા ઉપરાંત ચોમાસુ વાવેતરમાં પણ દાડમ જેવા પાકોમાં રોગચાળો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં થયેલા વરસાદને પગલે દાડમ જેવા પાકોમાં રોગચાળો ફેલાયો છે. તો બીજી તરફ ડીસા તાલુકાના ખેતરોમાં પાણી ભરેલા હોવાના લીધે ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે, અને આગામી સમયમાં રવિ વાવેતર કરવા સામે પણ પ્રશ્નો ઊભા થઈ ગયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને આટલી મુશ્કેલીઓ પડતી હોવા છતાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાયમાં બનાસકાંઠા જિલ્લાના તાલુકાઓની બાદબાકીને લઈ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ભારતીય કિસાન સંઘને પણ સરકારની ભેદભાવ નીતિ ટીકા કરી છે. ગુજરાત સરકારે ખેડૂતોને જે સહાય જાહેર કરી 3700 કરોડ એ બહુ આવકારદાયક છે, અને તેમાં 123 તાલુકા લીધા છે તો એ આવકારદાયક છે. પણ એની સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને જે નીચાણવાળા વિસ્તારો છે એમાં 100% નુકસાન છે. 33% તો નહીં પણ 100% નુકસાન છે. તો એનું તાત્કાલિક સર્વે કરી અને એમને સહાય મળે એવી સરકારને મારી વિનંતી છે. તો બનાસકાંઠા જિલ્લાને અન્યાય કેમ કે બનાસકાંઠા જિલ્લામાં આ વખતે વરસાદ સારો એવો થયો છે, તો નીચાણવાળા વિસ્તારોમાં પાક નષ્ટ થઈ ગયા છે. સરકારનું ધ્યાન પણ દોર્યું છે અને ટીવીના માધ્યમથી ધ્યાન પણ દોર્યું છે, તે છતાંય સરકારે બનાસકાંઠા જિલ્લા માટે કોઈ પેકેજ બીજું કે જાહેર કર્યું નથી, આ સહાયથી વંચિત રાખ્યા છે. તો એમાં ભારતીય કિસાન સંઘ તાલુકા વતી એમનો હું વિરોધ કરું છું. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાતના 123 તાલુકાને 3300 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ સરકારની આ જાહેરાતમાં બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓની બાદબાકી કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં અત્યારે નારાજગી જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના પણ થરાદ, વાવ, લાખણી અને ડીસા તાલુકાના એવા અસંખ્ય ગામો છે કે જેમાં વરસાદના કારણે મોટું નુકસાન થયું છે. લાખણી પંથકની વાત કરવામાં આવે તો ત્યાં દાડમના પાકની અંદર મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. તો ડીસા તાલુકામાં ખેતરોમાં ભરાયેલા પાણીને લઈ ખેડૂતો અત્યારે રવિ સિઝનના વાવેતરને લઈ દુવિધામાં જોવા મળી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયમાં બનાસકાંઠા જિલ્લાની કરવામાં આવેલી બાદબાકીને લઈ ખેડૂતો સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. હરેશ ઠાકોર, PK News ચેનલ, બનાસકાંઠા.